નિર્ણયો લેવાઈ શકે છે, કર્મચારીઓને લઈને લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય. કર્મચારી મંડળ સાથે થોડા સમય પહેલા સરકારે વાતચીત કરી હતી. આપને જણાવી દઈએ કે 7મા પગાર પંચને લઈને પણ જાહેરાત થઈ શકે છે, પાક નુકસાન અને અતિવૃષ્ટિને લઈને પણ ચર્ચા થઈ શકે છે. તો આપને જણાવી દઈએ કે જ્યાં કેબિનેટની બેઠક મળવાની છે આજે, જેમાં 7મા પગાર પંચને લઈને પણ જાહેરાત થઈ શકે છે, એ સિવાય કર્મચારીઓને લઈને આ મહત્વનો નિર્ણય હોઈ શકે છે. આપને જણાવી દઈએ કે જે પાક નુકસાની થયું છે તેને લઈને પણ અગત્યની ચર્ચા કેબિનેટની બેઠકમાં થઈ શકે છે. તો 7મા પગાર પંચને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. આપને જણાવી દઈએ કે જ્યાં ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળવાની છે અને તેમાં મહત્વના નિર્ણય લેવાઈ શકે છે. જે મહત્વનો નિર્ણય કે જેની કર્મચારી મંડળની રાહ હતી, થોડા સમય પહેલા સરકારે વાતચીત કરી હતી અને તે બાદ આજની આજે કેબિનેટની બેઠક છે, તેમાં 7મા પગાર પંચને લઈને મોટી જાહેરાત થઈ શકે છે. એ સિવાય પાક નુકસાની અને અતિવૃષ્ટિને લઈને પણ ચર્ચા થઈ શકે છે. કયા કયા જિલ્લાઓમાં પાક નુકસાન થયું છે, એ સિવાય જે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે, તમામ જે વિગતો છે બાબતોને લઈને આ બેઠકો મહત્વની રહેવાની છે. ત્યારે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે. કિંજલ, આપની પાસેથી જાણવું છે કેબિનેટની આ બેઠક કેટલી મહત્વની રહેશે, કયા મુદ્દાઓ ચર્ચાશે? દેખો, લાસ્ટ જે છેલ્લી કેબિનેટ બેઠક હતી તે વખતે મુખ્યપ્રધાન દ્વારા જે 3 મુદ્દા હતા તેની પર જે કહી શકાય સૌથી વધારે ભાર આપવામાં આવ્યો હતો, જેની અંદર જે સર્વે છે, સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. તેની સાથે જ નવરાત્રી દરમિયાન સર્વે અને કામગીરી બાદ જે પેકેજની જાહેરાત છે તે કરવાની પણ એક વિચારણા સરકારની હતી. તેની સાથે જો વાત કરવામાં આવે તો રાજ્યભરની અંદર નવરાત્રીનો માહોલ છે, ત્યારે તો એ નવરાત્રીના માહોલમાં લો એન્ડ ઓર્ડરની સમીક્ષા છે તે આજે કરવામાં આવશે. પાક સર્વેને લઈને વાતચીત છે તે થઈ શકે છે. વડોદરામાં જે રીતે દુષ્કર્મની ઘટના થઈ, ગુજરાતમાં દાહોદ બાદ વડોદરા સતત જે દુષ્કર્મની ઘટના થઈ રહી છે અને જેને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે, તો તે એ મુદ્દા પર પણ આજે ચર્ચા છે તે થઈ શકે છે. તેની સાથે સ્વચ્છતા અભિયાન છે તે કેન્દ્ર સરકાર દ્વારા જે આપવામાં આવ્યું છે, રાજ્ય સરકાર દ્વારા અનેક જગ્યા પર સ્વચ્છતા અભિયાનને લઈને કેમ્પેઇન છે તે થઈ રહ્યું છે. સ્વચ્છતા અભિયાનની કાર્યક્રમની જે સમીક્ષા છે તે થઈ શકે છે. ગત સપ્તાહ ગરીબ કલ્યાણ મેળો હતો, તે યોજાયો હતો. ગરીબ કલ્યાણ મેળા દ્વારા ખરેખર કેટલા લોકોને રાહત મળી છે અથવા તો ક્યાં સુધી જે યોજના છે તે પહોંચી છે તેની જે વાત છે તે આ બેઠકમાં થઈ શકે છે. મહત્વપૂર્ણ એટલે પણ છે કેમ કે રવિવારની બેઠક હોવાના કારણે અનેક જે કહી શકાય ચર્ચાઓ જોર પકડ્યું છે. પરંતુ જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના 3 જેટલા મંત્રીઓ છે કે જેમને મહારાષ્ટ્રની જવાબદારી છે તે સોંપવામાં આવે છે. સતત પ્રવાસ હોય છે અને આગામી સપ્તાહની અંદર જે પ્રકારે તહેવારો અને રજાઓ છે તેના કારણે આ વખતે કેબિનેટ છે તે રવિવારે યોજવામાં આવી છે. પરંતુ મોટાભાગે પાક સર્વે છે, વડાપ્રધાનની આગામી સમયની મુલાકાત છે, તેની સાથે જે બજેટ સત્ર આગામી સમયમાં આવવાનું છે તેની જે યોજના સમીક્ષા છે, આ તમામ મુદ્દાઓ પણ ચર્ચા છે તે થવાની છે. રોડ રસ્તાને લઈ અને ગઈ વખતે પણ મુખ્યપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે રોડ સ્તર સમારકામ છે તરત થવું જોઈએ, તો એક રોડ રસ્તા પર પણ ભારણ આ વખતે જોવા મળે તેવું લાગી રહ્યું છે. બિલકુલ, આભાર કિંજલ. તો જે રીતે અલગ અલગ મુદ્દાઓ રહેવાના છે આ કેબિનેટની બેઠક માં ચર્ચા છે.